हेलो नमस्कार मित्रों, हूँ हरेश छेठवा एजु सफर परिवार में आप सर्वे नु स्वागत करूँ छू। गया वीडियो नी अंदर अंग्रेजी में त्रण आर्टिकल्स ए एन ध विषे मैं तमने सुंदर मजानी माहिती आपी। मने आशा छे के घणा समय थी तमारा मन में एना उपयोग विषे एना उपयोग विषे अने आर्टिकल धना उपयोग विषे जे कई मूंझवण हती ए मूंझवण मारा आ वीडियो थी दूर थई गई हशे। तो आपणे ए टॉपिकनी अंदर ज थोड़ाक विशेष आगळ वधीए। आर्टिकल एनो उपयोग तो तमारे एना संदर्भमां फक्त एक ज पॉइंट याद राखवानो, ए अने एन आर्टिकल एक वचन नाम साथे वपराय छे। तो क्यारे ए क्यारे एन, तो तेना संदर्भमां आपणे एक ज पॉइंट याद राखीए। कथिक न माथी एक उच्चार होय तो तेवा एक वचन नामनी साथे એ આર્ટિકલ, એના સંદર્ભમાં અથી અહમાંથી ગમે તે એક ઉચ્ચાર હોય ત્યારે એન આર્ટિકલ વપરાશે। એ અને એન આર્ટિકલના ઉપયોગમાં આપણે અક્ષરને ક્યારેય ધ્યાનમાં રાખીશું નહીં, હંમેશા તેના ઉચ્ચારને જ ધ્યાનમાં રાખીશું। આ ખાસ યાદ રાખજો મિત્રો। તો આટલું જો જાણકારી હશે તમારી પાસે તો તમારા એ અને એન આર્ટિકલ વિશે ક્યારેય કોઈ ટોપિકમાં ભૂલ થશે નહીં। તેના પછી મિત્રો આપણે આર્ટિકલ ધ વિશે માહિતી મેળવી। આર્ટિકલ ધ એક નિશ્ચિત આર્ટિકલ છે, તેના પછી એકવચન નામ પણ વપરાય અને બહુવચન નામ પણ વપરાય। તમે ધ સ્ટુડન્ટ એમ પણ બોલી શકો, ધ સ્ટુડન્ટ્સ એમ પણ બોલી શકો છો। ધ આર્ટિકલ નિશ્ચિત આર્ટિકલ એ રીતે છે કે તેના પછી જે નામ આવે છે એ કોઈને કોઈ નિશ્ચિતતાનું સૂચન કરે છે। દાખલા તરીકે હું એમ બોલું, ધ સ્ટુડન્ટ ઇઝ માય ફ્રેન્ડ, તો અહીંયા ધ સ્ટુડન્ટ એટલે તે વિદ્યાર્થી જેને હું જાણું છું અગાઉ। તો આ રીતે ધ આર્ટિકલ છે એ વ્યાકરણની અંદર નિશ્ચિત આર્ટિકલ ગણાય છે। તો એ પણ ખાસ તમારી પાસે માહિતી છે। આર્ટિકલ ધના કેટલાક ખાસ ઉપયોગો હતા, એ ખાસ ઉપયોગો પણ મેં તમને કીધા। તો એમાં પહેલો ઉપયોગ કે જે નામ વાક્યમાં પ્રથમ વખત વપરાય ત્યારે તે નામની આગળ એ અથવા એન, પણ તે જ નામ બીજી વખત વપરાય ત્યારે આર્ટિકલ ધ આવશે। તો હવે વિશેષ ઉદાહરણની કાંઈ જરૂર નથી, કારણ કે આગળના વિડીયોની અંદર મેં ઉદાહરણ સાથે તમને સમજાવ્યું છે। તેના પછી આર્ટિકલ ધનો બીજો ઉપયોગ, જે નામ આખી જાતિનું સૂચન કરતું હોય તો તેવા જાતિવાચક નામની આગળ આર્ટિકલ ધ વપરાય છે। તો આવા જાતિવાચક નામ મિત્રો એમાં પ્રાણીઓના બધા જ નામ આવી જાય, ધ કેમલ, ધ કાઉ, ધ ગોટ, ધ એલિફન્ટ, આવા જાતિ પ્રાણીઓના નામ, પક્ષીઓના નામ, ધ પીકોક, ધ સ્પેરો, પછી જેટલા વ્યક્તિના જે નામ છે તો એ વ્યક્તિના નામના જે વ્યવસાયના નામ છે, જે કોમન નામ આપણે કહીએ મિત્રો, તો એમાં ધ ડોક્ટર, ધ ટીચર, ધ પ્યુપિલ, ધ સ્ટુડન્ટ, તો આવા આખી જાતિનું સૂચન કરતા જે નામ છે તેવા નામની આગળ આર્ટિકલ ધ વપરાશે। એ જ જાતિવાચક નામ જ્યારે હું વાક્યમાં વચ્ચે વાપરીશ ત્યારે એ આખી જાતિનું સૂચન નહીં કરતું હોય, ત્યારે એ ફક્ત એકનું સૂચન કરતું હોય, તો એવા એમ કે એકના સૂચન કરતા જાતિવાચક નામની આગળ એ અથવા એન। દાખલા તરીકે ધ એલિફન્ટ વાક્યની શરૂઆતમાં છે તો ધ એલિફન્ટ, પણ એ જ એલિફન્ટ વચ્ચે આવશે ત્યારે ફક્ત એકનું ઉલ્લેખ કરે એટલે એની આગળ એ અથવા એન આવશે। તો મને આશા છે કે આ અગત્યનો નિયમ તમે જાણી લીધો હશે। એના પછી ત્રીજો નિયમ મેં અગત્યનો હતો એ પણ કીધો તમને, કે ધ આર્ટિકલ છે એ સુપરલેટિવ ડિગ્રીમાં વપરાય। દાખલા તરીકે ધ રોઝ ઇઝ ધ મોસ્ટ બ્યુટિફુલ ફ્લાવર, તો મોસ્ટ છે એ સુપરલેટિવ ડિગ્રીનો ઉલ્લેખ કરે છે, તો એની આગળ આર્ટિકલ ધ વપરાય। પછી અમુક એવા એમ કે છે કે જે આખી જાતિ માટે વપરાતા હોય અને એ જે નામ છે એ નામ કોમન થઈ ગયા હોય ત્યારે એવા એમ કે ખાસ નામની આગળ પણ આપણે આર્ટિકલ ધ વપરાય છે। તો વિશેષ એમ કે મિત્રો તમારે એની માહિતી જોતી હોય તો મારું પુસ્તક છે, તો એની અંદર તમે ખાસ ધ્યાન રાખી શકો છો। તો એમાં મેં ખાસ એક પોઈન્ટ ઉમેર્યો હતો કે ખાલી જગ્યા પછી કેપિટલ અક્ષર હોય તો એવા ખાસ નામ છે એવા ખાસ નામની આગળ આર્ટિકલ ધ વપરાય, અને ઈ આર્ટિકલ ઈ નામ છે એ નદીના નામ હોય, પર્વતના નામ હોય, રણના નામ હોય, દેશના નામ હોય, આવા નામની આગળ આર્ટિકલ વપરાય છે ધ। હવે આર્ટિકલ એ એન ધ ક્યાં ક્યાં આપણે વાપરવા એ તો આપણે જાણી જ લીધું, પણ અમુક ખાસ વાત એવી છે મિત્રો કે અમુક નામ સાથે કોઈ આર્ટિકલ વપરાતું જ નથી। તો ક્યાં ક્યાં નામ સાથે
આર્ટિકલ એ એન ધ માંથી કોઈ આર્ટિકલ વપરાતું નથી, તેના સંદર્ભમાં રસપ્રદ માહિતી છે એ પણ હું તમને આપું. તો આપણે સૌથી પહેલા એ જોઈ લઈએ, એ એન ધ આર્ટિકલ ક્યાં નામ સાથે વપરાતું નથી. તો એમાં પહેલો છે જે નામ પ્રોપર નામ છે, વ્યક્તિના નામ છે, વ્યક્તિના જેટલા નામ છે, જેને વ્યાકરણની અંદર અંગ્રેજીમાં પ્રોપર નાઉન કહે છે. તો વ્યક્તિના નામની આગળ કોઈ આર્ટિકલ વપરાતું નથી. વ્યક્તિનું નામ એટલે દાખલા તરીકે સચિન છે, તો એ સચિન છે એને વ્યાકરણની અંદર વ્યક્તિવાચક નામ કહેવાય અને અંગ્રેજીમાં એના માટે શબ્દ છે પ્રોપર નાઉન. તો એવા પ્રોપર નાઉનની આગળ કોઈ આર્ટિકલ વપરાતું નથી. આપણે એમને બોલી શકીએ ધ સચિન કે એ સચિન, તો આવા પ્રોપર નાઉન છે તેની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. સચિન, રાહુલ, સૌરવ, વિરાટ, મિત, રવિ, આવા જેટલા પ્રોપર નાઉન છે એવા પ્રોપર નાઉનની આગળ એ એન ધ માંથી કોઈ આર્ટિકલ વપરાતું નથી. તો વ્યક્તિના નામની આગળ આર્ટિકલ આવશે નહીં, પેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, જેટલી રમતો છે એ રમતોના નામની આગળ કોઈ આર્ટિકલ વપરાતું નથી. આપણે એમ ન બોલી શકીએ કે ક્રિકેટ, એમ ન બોલી શકો ધ ક્રિકેટ, આના ઉપરથી લખી શકો રમત ગમતના નામની આગળ કોઈ આર્ટિકલ વપરાતું નથી. ફક્ત ખાલી ક્રિકેટ જ લખાય છે, એમાં એ ક્રિકેટ કે ધ ક્રિકેટ એવું લખાતું નથી. ફૂટબોલ, તો એ ફૂટબોલ એમ ક્યારેય બોલાતું નથી. એટલે બીજો પોઈન્ટ એ આપણે યાદ રાખીશું, રમત ગમતના નામની આગળ કોઈ આર્ટિકલ આવતું નથી. ત્રીજું, રોગના જેટલા નામ છે એ રોગના નામની આગળ એ એન ધ માંથી કોઈ આર્ટિકલ વપરાતું નથી. કેન્સર છે તો એ રોગનું નામ છે, તો એ કેન્સર કે ધ કેન્સર એવું આપણે બોલાતું નથી. ટાઈફોઇડ એ રોગનું નામ છે, તો એવા રોગના નામની આગળ ટાઈફોઇડ છે તો એ ટાઈફોઇડ કે ધ ટાઈફોઇડ એમ બોલાતું નથી. એટલે ત્રીજો પોઈન્ટ, આપણે આર્ટિકલ ક્યાં ન વપરાય એમાં ત્રીજા પોઈન્ટમાં રોગના નામની આગળ આર્ટિકલ નહીં આવે. ચોથો પોઈન્ટ છે ભાષાના નામની આગળ. પણ હવે તમારી પાસે નાના નાના પોઈન્ટ્સ દ્વારા આર્ટિકલ્સ તમે શીખી લો છો અને શીખી રહ્યા છો, તો તમામ પ્રકારની પરીક્ષામાં હવે આર્ટિકલ્સને લગતી કોઈ ખાલી જગ્યા પૂછાય તો તે તમારી સાચી જ પડી શકે છે. ભાષાની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. દાખલા તરીકે ગુજરાતી, તો એ ભાષાનું નામ છે, તો હું એ ગુજરાતી એમ નહીં બોલી શકું. દાખલા તરીકે ઇંગ્લિશ, તો એન ઇંગ્લિશ એમ ક્યારેય બોલાશે નહીં કે ધ ઇંગ્લિશ એમ બોલાશે નહીં. ફક્ત ઇંગ્લિશ, ફક્ત હિન્દી, ફક્ત ગુજરાતી, એટલે કે નામની આગળ કોઈ વપરાતું નથી. પ્રવાહીના નામની આગળ આર્ટિકલ આવતું નથી. તો આપણી આસપાસ અનેક પ્રવાહી છે, તો એ પ્રવાહીના નામની સાથે અત્યાર સુધી આપણે ભૂલથી કોઈ આર્ટિકલ મૂકી શકતા હતા અથવા તો મૂકી દેતા હતા. પણ હવે તમારી પાસે જાણકારી આવી ગઈ, નિયમ આવી ગયો, તો એ પ્રવાહીના નામ છે, વોટર છે, દાખલા તરીકે વોટર એટલે પાણી, તો એ પ્રવાહી દર્શાવતું નામ કહેવાય, તો એ વોટર એમ બોલાતું નથી. દાખલા તરીકે મિલ્ક, મિલ્ક એટલે દૂધ, તો એ પ્રવાહી સૂચવે છે, તો એ મિલ્ક કે ધ મિલ્ક એમ બોલાતું નથી. દાખલા તરીકે ઓઇલ, ઓઇલ એટલે તેલ, તો એ પ્રવાહી સૂચક નામ છે, તો આવા પ્રવાહી દર્શાવતા નામની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. તેના પછી જથ્થાવાચક નામની આગળ પણ મિત્રો કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. તો જથ્થો દર્શાવતા એટલે કે રાઈસ, રાઈસ એટલે ભાત અથવા ચોખા, તો આ જથ્થાવાચક નામ કહેવાય. તો આગળ એ એન કે ધ એમાંથી કોઈ પણ એમ કે આર્ટિકલ વપરાશે નહીં. વીટ, વીટ એટલે ઘઉં, તો એ જથ્થાવાચક નામ છે, તો તેની આગળ પણ કોઈ આર્ટિકલ વપરાશે નહીં. સુગર, SUGAR, સુગર એટલે ખાંડ, તો એ જથ્થાવાચક નામ છે, તો એવા જથ્થાવાચક નામની આગળ કોઈ આર્ટિકલ આવતું નથી. દેશના નામની આગળ પણ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. દાખલા તરીકે ઇન્ડિયા, તો આપણે એમ ન બોલી શકીએ એન ઇન્ડિયા કે ધ ઇન્ડિયા, દેશના નામની આગળ. અત્યાર સુધી આપણી પાસે આ માહિતી ન હતી એટલે ગમે તે નામ હોય તો એ નામની આગળ આપણે આર્ટિકલ વાપરી દેતા હતા. પણ હવે તમારી પાસે નિયમ છે, તો એ નિયમ તમે જાણતા હોવાથી તમે ક્યારેય એવી રીતે નામ આવશે, ઇન્ડિયા છે, અમેરિકા છે, તો આવા દેશના નામ છે એવા દેશના નામની આગળ કોઈ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. હા, પણ મિત્રો હું આમાં એક સૂચન કરી શકું કે કોઈ દેશ છે એ ટૂંકાક્ષરીમાં છે, દાખલા તરીકે યુએસએ,
તો આ દેશનું ટૂંકાક્ષરી નામ છે. તો અમુક એવા દેશના ટૂંકાક્ષરી જે નામ છે એવા ટૂંકાક્ષરી નામની આગળ હું આર્ટિકલ ધનો ઉપયોગ કરી શકીશ. પણ કોઈ દેશનું નામ આવ્યું હોય અમેરિકા ત્યારે કોઈ આર્ટિકલ વપરાતું નથી. પણ ઈ દેશ છે એ ટૂંકાક્ષરી રૂપે હશે તો એ આર્ટિકલ ધનો ઉપયોગ થાય છે. દાખલા તરીકે ધ યુએસએ, પણ હું અમેરિકા એમ લખ્યું છે તો ત્યાં ધ અમેરિકા લખાશે નહીં. તો આના ઉપરથી આપણે સ્પષ્ટ નિયમ જાણી લઈએ કે દેશનું નામ છે તો કોઈ આર્ટિકલ નહીં, પણ દેશનું નામ ટૂંકાક્ષરીમાં છે ત્યારે ધ આર્ટિકલ. દાખલા તરીકે ઇંગ્લેન્ડ, તો એ દેશનું નામ છે તો એમાં ધ ઇંગ્લેન્ડ એવું ક્યારેય વપરાશે નહીં. પણ હું અહીંયા યુકે એમ કે વાપરું હોય અને આગળ ખાલી જગ્યા છે તો એ દેશનું નામ ટૂંકાક્ષરી રૂપે છે તો ધ યુકે એમ વપરાશે. તો આટલી જાણકારી છે આર્ટિકલ્સના સંદર્ભમાં, ખાસ યાદ રાખજો. પછી તો દેશના નામની આગળ કોઈ આર્ટિકલ નહીં આવે. હું એમ બોલી ન શકું એ પાકિસ્તાન કે ધ પાકિસ્તાન. હું એમ ન બોલી શકું મિત્રો એન ઇન્ડિયા કે ધ ઇન્ડિયા. દેશના નામની આગળ આર્ટિકલ વપરાતું નથી. તેના પછી દિવસ અને મહિના નામની આગળ કોઈ આર્ટિકલ્સ વપરાતા નથી. આપણે એમ ન બોલી શકીએ એ સન્ડે કે ધ સન્ડે. તો આના ઉપરથી હવે ખ્યાલ આવી ગયો કે દિવસના નામની આગળ આર્ટિકલ નહીં, મહિના નામની આગળ આર્ટિકલ નહીં. દાખલા તરીકે આપણે એમ ન બોલી શકીએ મિત્રો એન એપ્રિલ કે ધ એપ્રિલ. ઓકે, દિવસ અને મહિનાના નામની આગળ પણ કોઈ આર્ટિકલ આવશે નહીં. ભાવવાચક જેટલા નામ છે અમુક પ્રકારની લાગણી સૂચવે છે, લાગણી. દાખલા તરીકે પ્રેમ, તો એના માટે અંગ્રેજીમાં શબ્દ છે લવ. તો લવ શબ્દની આગળ ક્યારે એ એન કે ધ માંથી કોઈ આર્ટિકલ વપરાશે નહીં, કારણ કે લાગણી સૂચવે છે, ભાવ સૂચવે છે. તો આવા ભાવવાચક જેટલા નામ છે, દાખલા તરીકે ફિયર, ડર, તો એક પ્રકારની લાગણી છે. તો હું મિત્રો ધ ફિયર કે એ ફિયર એમ બોલી શકીશ નહીં. દાખલા તરીકે એંગર, એંગર એટલે ગુસ્સો, તો હું એન એંગર કે ધ એંગર એમ બોલી શકીશ નહીં. આવા જેટલા ભાવ દર્શાવે છે એવા ભાવવાચક નામની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. સંખ્યાવાચક નામની આગળ પણ કોઈ આર્ટિકલ વપરાતું નથી જે સંખ્યા સૂચવે છે. દાખલા તરીકે ટુ, ટી ડબલ્યુ ઓ, ટુ એટલે બે. તો આ સંખ્યા દર્શાવે છે, તો એવા સંખ્યા દર્શક નામની આગળ પણ હું એ એન ધ માંથી કોઈ આર્ટિકલ વાપરી શકીશ નહીં. હું એમ ન બોલી શકું એ ટુ કે ધ ટુ. તો એ પણ એક આપણે ખાસ યાદ રાખીશું. તો આર્ટિકલ કેવા કેવા નામ સાથે ન વપરાય તેના સંદર્ભમાં 10 નાનકડા પોઈન્ટ યાદ રાખો. ઝડપથી હું રિવિઝન કરી નાખું છું. વ્યક્તિ ના નામની આગળ કોઈ આર્ટિકલ આવતું નથી. રમત ગમતના નામની આગળ કોઈ આર્ટિકલ વપરાશે નહીં. રોગના નામની આગળ કોઈ આર્ટિકલ વપરાશે નહીં. ભાષાના નામની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. જથ્થાવાચક નામ છે તેની આગળ પણ કોઈ આર્ટિકલ આવશે નહીં. પ્રવાહીના નામ છે તેની આગળ પણ કોઈ આર્ટિકલ આવશે નહીં. જથ્થો એટલે કોઈ અનાજ કરિયાણાની વસ્તુ, મોટે ભાગે ઘઉં છે, ચોખા છે, ખાંડ છે, આ બધા જથ્થો સૂચવે. તો હવે એ માહિતી તમારી પાસે આવી જવી જોઈએ. તો આવા જથ્થાવાચક નામ છે એની આગળ કોઈ આર્ટિકલ આવશે નહીં. દેશના નામની આગળ કોઈ આર્ટિકલ વપરાતું નથી. અમેરિકા, તો એની આગળ કોઈ આર્ટિકલ નહીં. પણ એ જ દેશનું નામ ટૂંકાક્ષરી રૂપે છે ત્યારે આર્ટિકલ ધ આવશે. મેં આ સ્પષ્ટ માહિતી કહી દીધી છે. તો હવે આના સંદર્ભમાં કોઈ મુશ્કેલી ન હોવી જોઈએ. દિવસ અને મહિનાના નામની આગળ કોઈ આર્ટિકલ નહીં આવે. જેટલી લાગણી બતાવે છે એવા નામની આગળ કોઈ આર્ટિકલ આવતું નથી. તો એના સંદર્ભમાં પણ મેં સરસ માહિતી આપી કે લવ છે, યંગર છે, તો તેની આગળ એ એન ધ માંથી કોઈ આર્ટિકલ નહીં આવે. સંખ્યા બતાવે છે, ટુ છે, થ્રી છે, વન છે, ફોર છે, તો આ બધી સંખ્યા છે. તો હું એમ ન બોલી શકું ધ ટેન, ધ ફાઈવ, ધ સિક્સ. આવી કોઈ સંખ્યા છે એ સંખ્યાના નામની આગળ એ ધ માંથી કોઈ આર્ટિકલ આવશે નહીં. તો આર્ટિકલ આટલા નામ સાથે ન વપરાય. હવે હું એક ખાસ વિશેષ એક માહિતી આપી દઉં. આર્ટિકલ્સનો ટોપિક જ્યારે આપણે બધી જ રીતે પૂરો કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક છેલ્લો પોઈન્ટ જે મુખવાસ તરીકે તમને કામ લાગશે. તો એના સંદર્ભમાં અમુક મિત્રો ચોક્કસ સંખ્યા છે, તો એ ચોક્કસ સંખ્યા હોય ને, દાખલા તરીકે વન રૂપી નોટ, તો આ સંખ્યા છે, વન એ સંખ્યા છે. દાખલા તરીકે 100, તો એ સંખ્યા છે.
દાખલા તરીકે 1000 તો એ સંખ્યા છે. તો મેં અહીંયા પોઈન્ટ લખ્યો છે, ચોક્કસ સંખ્યા દર્શક નામ સાથે સ્પેશિયલ કેસમાં એ આર્ટિકલ વપરાય જે આપણે રોજબરોજ બોલી ચાલીમાં વપરાય. દાખલા તરીકે આપણે એમ બોલતા હોય એ 100 રૂપીઝ નોટ, તો 100 છે ને એ સંખ્યા છે, તો તેની સાથે એ 100 રૂપી નોટ એમ બોલાશે. દાખલા તરીકે 1000 રૂપી નોટ, તો તેની સાથે એ 1000 રૂપી નોટ એમ બોલાશે. દાખલા તરીકે કપલ, કપલ એટલે બે, એ સંખ્યા છે, તો આપણે ખાલી એમ કે કપલ નથી બોલતા પણ આપણે એમ બોલીએ છીએ એ કપલ ઓફ, એ કપલ ઓફ બુક્સ એવો શબ્દ મેં એમ કે શબ્દ વાપર્યો છે. જો એ કપલ ઓફ ડેઝ, બે દિવસ, તો કપલ શબ્દ છે એ સંખ્યા છે, તો એ એક ખાસ સંખ્યા છે, તો એ ખાસ સંખ્યાની સાથે આપણે એ આર્ટિકલ વપરાશે. દાખલા પેર, પેર એટલે જોડી, તો આ એક સંખ્યા છે, તો એ પેર શબ્દની આગળ સ્પેશિયલ કેસમાં એ આર્ટિકલ આવશે. એ પેર ઓફ શૂઝ એટલે કે બૂટની એક જોડી. તો આવા સંખ્યક નામ અહીંયા છે એટલા યાદ રાખો, એટલે બરોજ આપણે બોલીચાલીમાં એટલા જ આવશે. તો હું એક વખત રિપીટ કરી લઉં, એ 1 રૂપી નોટ, તો આ ખાસ સંખ્યા છે, 1 એટલે 1, તો એ ખાસ સંખ્યા, એ આર્ટિકલ 1 રૂપી નોટ. એ 100 રૂપી, 100 રૂપિયા, તો 100 એ સંખ્યા છે, આગળ એ આર્ટિકલ. એ 1000 રૂપી નોટ, 1000 રૂપિયાની નોટ, તો એ એક સંખ્યા છે 1000, તો તેની આગળ એ આર્ટિકલ. ડઝન, ડઝન છે એક સંખ્યા છે, તો એ ડઝન. ગીવ મી એ ડઝન ઓફ બનાના, મને એક ડઝન કેળા આપો, તો એ ડઝન એમ આપણે બોલી શકીએ અને એમ બોલાશે. ફક્ત ખાલી એમ નહીં બોલવાનું, ગીવ મી ડઝન, એ ડઝન ઓફ બનાનાસ, મને એક ડઝન કેળા આપો. તો આ ડઝન ની સંખ્યા છે, 1000 સંખ્યા છે. એ લોટ ઓફ, જો એ લોટ ઓફ એટલે પુષ્કળ, તો એ પણ એમ કે સંખ્યા જ બતાવે. ખાલી કપલ નહીં બોલશું આપણે મિત્રો, એ કપલ ઓફ ડેઝ, બે દિવસ. એ ખાલી પેર નહીં બોલીએ, એ પેર ઓફ શૂઝ, એક બૂટની જોડી, તો પેર એ સંખ્યા છે. તો આટલી એક ખાસ પ્રકારની સંખ્યા છે, એ સંખ્યાની સાથે સ્પેશિયલ કેસમાં એ આર્ટિકલનો ઉપયોગ કરશું આપણે. મિત્રો, હવે મને આશા છે કે મારા 3 વિડીયો આર્ટિકલ્સ એ, એન અને ધનાસ, એક ટીચર તરીકે જેટલી માહિતી જાણતો હતો તેટલી માહિતી આ વિડીયો દ્વારા મેં આપની સમક્ષ મૂકવાની કોશિશ કરી છે. અને મને આશા છે કે તમે મારા આ વિડીયો દ્વારા તમે એ, એન, ધ આર્ટિકલ્સના સંદર્ભમાં મેં અગત્યના જે આપને પોઈન્ટ્સ કીધા છે એ પોઈન્ટ્સ તમે યાદ રાખશો, તો કાયમ માટે એ, એન, ધ આર્ટિકલ્સ વિશે તમારી માહિતી અને જાણકારી છે એ સ્પષ્ટ થઈ જશે અને તમને આવડી શકશે. મારો આર્ટિકલ્સ વિશેનો આ વિડીયો આપને કેવો લાગ્યો? ગમ્યો જ હશે આમ તો, છતાંય મારે તમારા પ્રતિભાવ જાણવા જોઈએ, જેથી કરીને મારા હવે પછીના વિડીયોમાં હું વધારે સારી તૈયારી કરી અને વધારે સારા પોઈન્ટ્સ સાથે, નવા પોઈન્ટ્સ સાથે આપની સમક્ષ આવી શકું. તમારા પ્રતિભાવોની હંમેશા અમને જરૂરત રહેશે. માણસ ક્યારેય પૂર્ણ નથી હોતો, આપણે સૌએ કોશિશ અને પ્રયાસ જ કરવાનો હોય છે. તો મારો આર્ટિકલ્સ વિશેનો આ વિડીયો હતો, એ આપને કેવો લાગ્યો? જો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ કોમેન્ટ્સ બોક્સમાં તમે કોમેન્ટ્સ મૂકો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.